મિત્રો જુપિટર સ્ટડી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીનો એક ટોપિક લઈને આવ્યા છીએ જેનું નામ છે સૂર્યમંડળ. તો સૂર્યમંડળની અંદર આપણે આજે ભણવા જઈ રહ્યા છીએ જે તમારે પરીક્ષાની અંદર 1-2 માર્ક રોકડા અપાઈ શકે તે રીતની વાત કરીશું આજે. ચલો મિત્રો શરૂઆત કરીએ છીએ આજનું લેક્ચર. શું ભણવાના છે તેની વાત કરીએ છીએ. તો શું સમજવાનું છે તો કે આપણે 8 ગ્રહો છે એ ભણવાના છે, ઉલ્કા વિશે માહિતી લેવાના છે, અવકાશ વિશે માહિતી લેવાના છે, સૂર્યનો જન્મ કેવી રીતે થયો, માપ એટલે કયું દળ કોના કરતા વધારે છે, ઓછું છે, કેટલા ગણા ઓછું છે એના વિશે માહિતી લેવાના છે, સૂર્યમંડળ વિશે માહિતી લેવાના છે, એકબીજા સાથેની સરખામણી કરવાની છે, અવકાશીય ઘટના વિશે માહિતી લઈશું, સાથે સાથે ધૂમકેતુ વિશેની પણ માહિતી લઈશું. તો ચલો મિત્રો શરૂઆત કરે છે આજનું લેક્ચર જુપિટર સ્ટડી ચેનલની અંદર. સૂર્યમંડળ, તો સૂર્યમંડળની અંદર જે સૂર્યમંડળ છે એક તારામંડળની અંદર આવેલું છે અને જે આપણું તારામંડળ છે એનું નામ છે દૂધગંગા. અને આ દૂધગંગા છે એ આકાશગંગા એટલે કે તારા વિશ્વની અંદર આવેલું છે. અને સૌથી મોટું કહેવાય બ્રહ્માંડ, એટલે કે બ્રહ્માંડની અંદર ઘણી બધી આકાશગંગા જેવું આવેલું હોય છે. અને આ આકાશની ગંગાની અંદર મંદાકિની એટલે દૂધગંગા જેવી ઘણી બધી ગેલેક્સીઓ આવેલી હોય અને આ ગેલેક્સી અંદર ઘણા બધા તારામંડળ આવેલા હોય છે અને આ તારામંડળની અંદર એક આપણું માત્ર સૂર્યમંડળ આવેલું છે. એટલે ઘણા બધા સૂર્યમંડળ હોય પણ આપણે દેખી શકાય તેવા સૂર્યમંડળની વાત કરીએ છીએ, એટલે કે આપણા જે ભાગમાં આવેલું છે એની વાત કરવાની છે. અહીંયા આપણે ગ્રહોની વાત કરીશું કે ભાઈ આપણા ગ્રહો કયા કયા છે 8. તો હવે પહેલા સૌથી નાના આપણા બુધાભાઈ, એના પછી શુક્રદેવી એટલે કે શુક્ર, પછી એક આપણે માનીતા પૃથ્વીમાં ધરતી માની વાત કરીએ છીએ અને બધાને નડતો હોય એવું મંગળ, પછી હવના એક હોય એવા ગુરુ બરોબર છે ને, દરેકના સર્કલમાં એક શનિ જેવો મિત્ર હોય એવો શનિ, પછી એક આવશે યુરેનસ અને છેલ્લો આવશે નેપચ્યુન એટલે કે વામન ગ્રહ. એટલે કે વામન ગ્રહ તો ના કહેવાય, વામન ગ્રહ યમ વાળો તો નીકળી ગયો. પ્લુટો, પ્લુટોનો કયો ગ્રહ કહેવાતો મિત્રો? યમ, યમ નામનો ગ્રહ કહેવાતો હતો, એ આપણે રદ કર્યો છે 2006 ની અંદર, ખ્યાલ છે. ઓકે, તો આવા ટોટલ કેટલા ગ્રહો છે? 8 ગ્રહો વિશે માહિતી લેવાની છે જેની અંદર આપણે આને શું કહેવાય ક્રમ સલંગ યાદ રાખવાનો છે કે ભાઈ સૌથી એના દાદા સૂર્ય દાદા અહીંયા આપણે રાખીએ તો આ સુરત દાદા હોય બરોબર, તો આ સુરત દાદાના અવતરણ મોનીતા ભાઈ જે ના નકડા લાડકવાયા હોય એવા કયા છે કે બુધાભાઈ, બુધાભાઈ ના એક જોડે જોડે એક શુકર દેવી રાખી છે, સૌંદર્યની દેવી રાખી છે કે ભાઈ આખા સૂર્યમંડળમાં અંદર સૌથી સુંદર દેખાય છે. પછી આપણે કહે પૃથ્વી માં બરોબર છે, પછી આવશે મંગળ, મંગા કાકા કહીએ કે મંગળ કહીએ કે જે કહીએ, પછી એમના ગુરુ આવશે, પછી શનિ આવશે, યુરેનસ આવશે અને પછી શું આવશે નેપચ્યુન આવશે. તો સીધી લાઈનમાં આપણે સમજવા જઈએ તો બુધ, બુધ પછી કોણ આવશે? શુક્ર આવશે, પૃથ્વી આવશે, પછી કયો આવશે? મંગળ આવશે, પછી કયો આવશે? ગુરુ આવશે, ગુરુ પછી કયો આવશે? શનિ, યુરેનસ, નેપચ્યુન, છેલ્લો 2006 રદ થયેલો પ્લુટો. મિત્રો સામે સામે લેક્ચર પણ ચાલુ છે એટલે એ વાત જોવું પડે બરોબર. આ વાત જોઈએ આગળ. તો ટેરેસ્ટ્રીયલ ગ્રહો એટલે કે પાર્થિવ ગ્રહો અને જોવિયર ગ્રહો એટલે કે બાહ્ય ગ્રહોની વાત કરવાની છે. ટેરેસ્ટ્રીયલ ગ્રહો એટલે કે પૃથ્વીના વાતાવરણ એટલે કે પૃથ્વીના દળ સાથે સરખામણી ધરાવતા, ઉપગ્રહ સાથે સરખામણી કરાવતા. અને જોવિય ગ્રહ એટલે કે બાહ્ય ગ્રહ એટલે મોટા ગ્રહોની વાત કરવાની છે. ગ્રહોના પ્રકાર 2 પ્રકારના છે, ટેરેસ્ટ્રીયલ ગ્રહો અને જોવિય ગ્રહો. આગળ જોઈએ શું પ્રકાર છે ને. પાર્થિવ ગ્રહો એટલે કે આંતરિક ગ્રહો એટલે ટેરેસ્ટ્રીયલ ગ્રહો કયા કયા છે કે બુધ છે, શુક્ર છે, પૃથ્વી છે અને મંગળ છે. કેમ આને પાર્થિવ ગ્રહો કહેવાય છે કે આ બધા ગ્રહો શાના બનેલા છે? પહેલી વસ્તુ ખડકોના બનેલા છે, બીજા શું કહેવાય આના વલયો હતા નથી. શું નથી હોતા? વલયો. ઓછા ઉપગ્રહ હોય છે, કેવા હોય છે? ઓછા એટલે કે 1-થી ઓછા એવું કહી શકાય ના, ઓછા એટલે બીજા ગ્રહો કરતા, બીજાની કમ્પેરિઝનની અંદર ઓછા પ્રમાણમાં કેવા હોય? બીજા ગ્રહો કરતા નાના હોય અને તેના ગર્ભમાં શું હોય? નિકલ અને આયન હોય. ફરીથી એકવાર, શાના બનેલા હોય તો કે ખડકના બનેલા હોય, શું હોતા નથી તો કે વલય હોતા નથી, કેવા ઉપગ્રહ હોય તો કે ઓછા ઉપગ્રહ હોય, પ્રમાણમાં કેવા હોય તો કે નાના હોય અને ગર્ભમાં શું હોય? નિકલ અને આયન હોય. તેવા ગ્રહોને પાર્થિવ ગ્રહો એટલે કે ટેરેસ્ટ્રીયલ ગ્રહો તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. આ જ રીતે જોવિય ગ્રહની વાત કરવામાં આવે તો જોવિય ગ્રહની અંદર અઢળક ઉપગ્રહ હોય,
અડગળ એટલે 50, 60, 67 એવા ઉપગ્રહ લાઇન્સર આપણને અહીંયા જોવા મળશે. મજબૂત સપાટીઓ ધીરે ધીરે વાયુના વલયો ઉપર જોવા મળે. વલયો હોય છે, આપણે દેખાય છે કે ભાઈ શનિના અંદર વલય છે, પછી યુરેનસની અંદર વલય છે. કદમાં કેવા હોય? મોટા, એટલે કે જાયન્ટ ઉપગ્રહ પણ કહેવામાં આવે છે. ઉપગ્રહ નહીં, ગ્રહ, ગેસ જાયન્ટ અથવા તો આઈસ જાયન્ટ. હવે જો આપણે આ બાજુ જઈએ ને તો બધા ગેસ જાયન્ટ આવે, બરોબર, અને ત્યાંથી જમણી બાજુ જઈએ તો આઈસ જાયન્ટ આવે. કેમ? કે ત્યાં સુધી સૂર્યપ્રકાશ પહોંચતો નથી. હવે પહેલી વાત કરીએ બુધાલાલની, એટલે કે બુધ ગ્રહ. મર્ક્યુરીની વાત કરીએ છીએ તો સૂર્યની પ્રદક્ષિણા કરતા કેટલા દિવસ લાગે? તો કે 88 દિવસ. તો સૌથી ઓછો સમય કોને લાગે છે? તો કે બુધને લાગે છે. કેટલા દિવસ લાગે છે? તો કે 88 દિવસ લાગે છે. એને કોઈ ઉપગ્રહ નથી. હજુ બાળક નાનું છે, એટલે કે આપણા દાદાનું મોનીતું છે, એટલે એના ભાઈ બંધુ એટલા બધા છે નહીં, એના આજુબાજુ કોઈ ફરતું નથી, પણ ઉપગ્રહ નથી. સૂર્યથી સૌથી નજીકનો છે, વેગીલો ગ્રહ છે. હવે આપણો જે સૂર્ય દાદા છે એનો નાના માની તો એક બુધા લાલસી આપણા આપણા બુધા ભાઈ, એને એના છેલ્લે ઉપર દોડ દોડ કરી, એટલે કેવા છે? વેગીલા છે, બરોબર. 88 દિવસ માં કામકાજ પૂરું કરી નાખી છે, બરોબર. અને સૂર્યમંડળ સૌથી નાનો ગ્રહ છે, જે સૂર્ય દાદાનો સૌથી ફેમસ, એટલે કે સૌથી લાડકવાયો છે. એના પછી આવે છે શુકર દેવી, એટલે કે શુક્ર, એટલે કે વિનસ કહીએ છીએ આપણા, બરોબર. કઈ દિશામાં ફરે છે? પૂર્વ થી પશ્ચિમ બાજુમાં. શુક્ર સિવાય બીજો કયો ગ્રહ છે તે ઊંચો ફરે છે? યુરેનસ. કયો હશે? યુરેનસ, બરોબર છે. શુક્રને શું કહેવામાં આવે છે? સૌંદર્યની દેવી, પૃથ્વીની બહેન પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પૃથ્વીની બહેન પણ કહેવામાં આવે છે. કાર્બન ડાયોક્સાઇડનું વાતાવરણ ધરાવે છે. કેટલા ટકા છે? 97% કાર્બન ડાયોક્સાઇડનું વાતાવરણ ધરાવે છે. આપણે એને સવારનો તારો અથવા તો સાંજનો તારો પણ કહેવાય, એટલે કે મોર્નિંગ ઇવનિંગ સ્ટાર તરીકે પણ ઓળખવામાં આવે છે. કેવો ગ્રહ છે? ગરમ ગ્રહ છે. ઉપગ્રહ નથી. શું નથી? ઉપગ્રહ નથી. સૌથી વધુ પરિભ્રમણ 243 દિવસ જેટલો લે છે. અને H2SO ના વાદળો આવેલા છે, એટલે સલ્ફ્યુરિક એસિડ ના શું આવેલા છે? વાદળો આવેલા છે મિત્રો. આ તો આપણો શુક્ર ની વાત કરીએ તો કયા કયા ટોપિક થાય આપણા માટે? તો કાર્બન ડાયોક્સાઇડ નું વાતાવરણ છે, તેજસ્વી ગ્રહ છે, પૂર્વ થી પશ્ચિમ બાજુમાં ફરે છે, પૃથ્વીને સૌથી નજીકનો ગ્રહ છે, સૌંદર્યની દેવી તરીકે ઓળખવામાં આવે છે, પૃથ્વીની બેન કહેવામાં આવે છે, સવારનો સાંજનો તારો કહેવામાં આવે છે, ગરમ ગ્રહ છે, કોઈ ઉપગ્રહ નથી, H2S ઉપરના વાદળો આવેલા છે, અને સૌથી વધારે પરિભ્રમણ લેતો ગ્રહ 243 દિવસ છે. આગળ જોઈએ પૃથ્વી. પૃથ્વી આપણી માતા, ધરતી માતાની વાત કરવાના છે. જીવન સૃષ્ટિ ધરાવતો ગ્રહ છે. કેવો છે? જીવન સૃષ્ટિ ધરાવતો ગ્રહ છે. ચંદ્ર એકમાત્ર ચાંદા મામા છે આપણા પાસે, બરોબર, જેના ઉપર આપણે મારે ઘરે એક્સપેરિમેન્ટ કરીએ છીએ. ભવિષ્યની અંદર આપણે ત્યાં ઘર રાખવાની વાતો ચાલે છે. પૃથ્વી ઉપર એવાના ઠેકાણા નથી, અને આપણે ત્યાં વાતો કરીએ છીએ. કઈ વાંધો નહીં. આગળ જોઈએ મિત્રો કે 23 કલાક 56 મિનિટ 4 સેકન્ડ પરિભ્રમણ. જો મિત્રો, પરિક્રમણ એટલે, ક્રમણ એટલે કોઈ વસ્તુના આજુબાજુ ફરવું, ક્રમણ એટલે કોઈ વસ્તુના આજુબાજુ ફરવું, અને ભ્રમણ એટલે પોતાની ધરી ઉપર ફરવું, બરોબર છે. અને ક્રમણમાં 365 દિવસ 5 કલાક 48 મિનિટ અને 46 સેકન્ડ જેટલો સમય લાગે છે. કેટલો? 365 દિવસ 5 કલાક 48 મિનિટ અને 46 સેકન્ડ જેટલો સમય લાગે છે. અહીંયા જે 4 મિનિટ 24 કલાકમાં આપણે નોર્મલી આપણે શું કહેવાય, નિયરલી કહી દઈએ કે ભાઈ 96,000 હોય ને તો આપણે કહેવાય ભાઈ 1,00,000 રૂપિયાના જેવું આજુબાજુ છે, 98 હોય તો કે 1,00,000 રૂપિયાના આજુબાજુ છે. તો 23 કલાક 56 મિનિટ રોજ એવું ના કહેવાય કે ભાઈ કાલનો દિવસ પડવામાં હજુ તો 23 કલાક 56 મિનિટ 4 સેકન્ડ જેટલી બાકી છે, એવું ના કહેવાય. એટલે આપણે શું કહેવાય, 24 કલાક. પણ જે ઉપરની 3 મિનિટ અને 56 સેકન્ડ વધી, એ વધતા 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 5 કલાક 48 મિનિટ અને 46 સેકન્ડ જેટલી થાય છે. અને દર 4 વર્ષે ભેગા થઈને ફરીથી પાછા 1 દિવસ વધારે છે, એટલે કે આપણા ફેબ્રુઆરીમાં 28 દિવસની જગ્યાએ 1 દિવસ 29 દિવસ જોવા મળે છે. પૃથ્વી પોતાની ધરી સાથે કેટલો ખૂણો બતાવે છે? તો 23.5. જે આપણો ઋતુ બદલાય છે, દિવસ રાત થાય છે, બધું સાના આભારી છે આપણે 23.5 ના મેલી છે. ખાસ કરીને ઋતુ, દિવસ રાત તો પોતાની ધરી પર ફરે છે, એના લીધે થઈ જાય છે. પણ જે શિયાળો ઉનાળો ચોમાસું જોવા મળે છે ને, 23.5 ના મેલી છે ને, એટલે થાય છે.
અને માટે આપણે ભૂગોળનું લેક્ચર જે જોયું છે ને એ જોવું પડે કે ભાઈ કેવી નમેલી છે, કેવી રીતે વિન્ટર લેવલથી સમર લેવલ સુધી જાય છે. પૃથ્વીની બીજી વાત કરીએ તો વાતાવરણ 800 થી 1000 કિલોમીટર. હા મિત્રો, વાતાવરણ માટે આપણે અલગથી એક લેક્ચર આખું અલગ લેવાનું છે, જેની અંદર તમને દરેક લેયર વિશે તમને સરળતાથી સમજણ પડે એ રીતે તમને સમજાવીશ. અત્યારે હાલમાં આપણે ખાલી એટલું યાદ રાખો 800 થી 1000 કિલોમીટર સુધી વાતાવરણ ફેલાયેલું છે પૃથ્વી પર. 3/4 એટલે 3/4 જેટલું પાણી છે. પૃથ્વીનો નજીકનો તારો કયો છે? સૂર્ય. બીજો નંબરનો નજીકનો કોઈ તારો પૂછાય તો કયો આવશે? તો પ્રોક્સિમા સેન્ચ્યુરી. કયો આવશે? પ્રોક્સિમા સેન્ચ્યુરી નામનો બીજો એક તારો છે. એવી વાત અત્યારે હાલમાં થાય છે કે ભાઈ સૂર્ય કદાચ નાશ થઈ જાય તો પછી આપણે પ્રોક્સિમા સેન્ચ્યુરી પર આધાર રાખવો પડશે, એવી વાત ચાલે છે. સૌથી વધારે ગ્રહ ધરાવતો ગ્રહ છે કયો છે? પૃથ્વી. જીવન સૃષ્ટિ ધરાવે છે સાથે સાથે. મંગળ ગ્રહ 3.7 બિલિયન વર્ષ પહેલા કદાચ જીવન સૃષ્ટિ આ ગ્રહ પર હશે એવું કહેવામાં આવે છે. આપણે તમને ખ્યાલ હોય તો ભૂગોળના લેક્ચરની અંદર આપણે તમને જણાવેલું છે કે ભાઈ સૌ પ્રથમ જીવનની શરૂઆત પાણીમાંથી થઈ છે. શામાંથી થઈ છે? પાણીમાંથી થઈ છે. અને એવું માનવામાં આવે છે કે બીજા કોઈ ગ્રહ ઉપરથી આપણે અહીંયા ઉલ્કાપાત થયો છે, જેના કારણે અહીંયાથી બેક્ટેરિયા અને એના અંદરથી નાના નાના કોષોનું સર્જન થયું, એનાથી સરીસૃપોનું સર્જન થયું, એના પછી બધા જીવોનું સર્જન થયું એવું માનવામાં આવે છે. પરંતુ આવા મંગળ જે ગ્રહ જેવા ખડકો કઈ જગ્યાએથી મળી આવ્યા છે? તો કચ્છમાંથી મળ્યા છે. કચ્છની કઈ ધારમાંથી? તો કે દક્ષિણ ધારમાંથી મળ્યા છે. કઈ ધારમાંથી? દક્ષિણ ધારમાંથી મળી આવ્યા છે. તો યાદ રાખજો, મંગળ ગ્રહ જેવા ખડકો કઈ જગ્યાથી મળી આવ્યા છે? દક્ષિણ ધારમાંથી મળી આવ્યા છે. ફેરિક ઓક્સાઇડ એટલે કે સોરી મિત્રો, આયર્ન ઓક્સાઇડ. અહીંયા એફી લખેલું છે ફેરિક ઓક્સાઇડ, એટલા માટે બોલ્યો કે એફી લખેલું હતું એટલા માટે, પણ એને કહેવાય શું છે? આયર્ન ઓક્સાઇડના લીધે લાલ રંગનો દેખાય છે કાટ. ટૂંકમાં આ શું કહેવાય? કાટ. પાણી ટાંકીની અંદર કઈ વસ્તુ પડી ગયું હોય અને આપણે બહાર કાઢીએ તો આજુબાજુમાં થોડું આપણને આવો કલર દેખાય છે, એટલા માટે. બે ઉપગ્રહ છે, ફોબોસ અને ડીમોસ. જે સૂર્યમંડળનો સૌથી નાનો ઉપગ્રહ કયો છે? ડીમોસ. કયો છે? ડીમોસ. મંગળ ગ્રહ જે છે એનો ઉપગ્રહ બે છે, ફોબોસ અને ડીમોસ. એમાં સૌથી નાનો છે એનું નામ શું છે? તો કે ડીમોસ. આગળ જોઈએ, મંગળનો યુદ્ધનો દેવતા કહેવાય. શું કહેવાય છે? ધ વાર ગોડ કહેવામાં આવે છે. નિક્સ ઓલિમ્પિયા પર્વત આવેલો છે જે માઉન્ટ એવરેસ્ટ કરતા 3 ગણો મોટો છે. આ એમ બી પ્રશ્ન છે કે ભાઈ કયા ગ્રહ ઉપર નિક્સ ઓલિમ્પિયા નામનો ગ્રહ આવેલો છે? તો એવું પૂછાય કે માઉન્ટ એવરેસ્ટ કરતા નીચેનાથી કયો પર્વત સૌથી ઊંચો છે વિશ્વની અંદર? એવું ના પૂછાય, ગેલેક્સીમાં પૂછી શકાય. ઓકે, નિક્સ ઓલિમ્પિયા. અને જે ઓલિસ ઓલિયસ નામનો, ઓલિયસ મેસી નામનો જ્વાળામુખી છે એ મંગળ ગ્રહ ઉપર આવેલો છે. કયો? ઓલિયસ મેસી નામનો જે છે એ કઈ જગ્યા છે? મંગળ ગ્રહ ઉપર આવેલો છે. મંગળની ધ્રુવ ઉપર સૂકા બરફની બનેલી, સાનો બરફ છે, સૂકો બરફની સપાટી બનેલો છે, ધ્રુવની સપાટી. ખ્યાલ આવી ગયો? એના પછી મંગળ ગ્રહની વાત કરવામાં આવે તો મંગળ ગ્રહ ઉપર મિથેન વાયુની હાજરી તપાસી જીવનની શોધ કરવાનો હતો. જે માસ મિશન થયું હતું મંગળયાન, એનો ઉદ્દેશ શું હતો? તો મંગળ પર મિથેન વાયુની હાજરી તપાસીને જીવનની શું કરવી? શોધ કરવી, એના વિશેની વાત કરવામાં આવેલી હતી. મંગળ ગ્રહ ઉપર મોકલનાર ભારત કયા નંબર હતો? પહેલા નંબર ઉપર હતો. કયું પિક્ચર આવી ગયું એના ઉપર અત્યારે હાલમાં? મિશન મંગળ ઉપર, જેની અંદર આપણો ઓર્બિટની અંદર ધીમે ધીમે એ જે છોડેલો ગ્રહ છે એની અંદર ધીમે ધીમે સ્પેસની ફોર્સ આપીને એને બાહ્ય કક્ષાની અંદર નાખીને એની જ ગતિથી એ મંગળ ગ્રહ ઉપર આપણે મોકલેલો છે. આગળની વાત કરીએ, ગુરુ જ્યુપિટર, કે જે આપણા ચેનલનું નામ છે જ્યુપિટર સ્ટડી. ઓકે, સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ છે, સૌર ઉર્જા તરીકે ઓળખાય છે. ગુરુ સ્વય પ્રકાશિત છે, લાલ ધાબાવાળો ધબ્બા. ધાબા એટલે ધબ્બાની વાત ચાલે છે, ધાબા એટલે તો ધાબા ભરેલા નથી પાછા, એવું મગજમાં વિચારતા નહીં કે ત્યાં ધાબા ભરેલા. સૌથી ઓછો પરિભ્રમણ, ભ્રમણ એટલે પોતાની ધરી ઉપર ફરવાની વાત ચાલે છે, કેટલો છે? 9.9 કલાક જેટલો છે. ગુરુની વાત કરીએ તો 79 જેટલા ઉપગ્રહ ધરાવે છે, જેની અંદર ગેનીમડ, કેલિસ્ટો, લો, યુરોપા,
આ બધા કોને શોધ્યા હતા? તો કે ગેલિલિયો શોધ્યા હતા. કઈ સાલમાં? તો કે 1610માં શોધ્યા હતા ભાઈ. અને સૌથી મોટો ઉપગ્રહ કયો છે? તો કે કયો છે? ગેનીમેડ. તો ગુરુનો સૌથી ઉપગ્રહ મોટો કયો છે? તો કે ગેનીમેડ. આગળ જોઈએ શનિ. ગુરુ પછી સૌથી મોટા બીજા નંબરનું કયો આવશે? તો કે શનિ. સુંદર ગ્રહ તરીકે, સૌથી સુંદર ના કહેવાય પણ સુંદર ગ્રહ તરીકે પીડાસ પડતા વલોએ પૂછ્યા હોય તો એ કે ભાઈ શનિ શાના લીધે સુંદર દેખાય છે? તો કે પીડાસ પડતા વલયોના લીધે સુંદર દેખાય છે. કેટલા વલયો છે? કે 3. કેટલા ઉપગ્રહ છે? તો કે 82. ટાઇટન શનિ ગ્રહનો સૌથી મોટો ઉપગ્રહ છે. કયો? ટાઇટન, જે સોલાર સિસ્ટમનો કયો છે? બીજા નંબરનો સૌથી મોટો ઉપગ્રહ છે. તો મિત્રો આગળ જોઈએ હવે કે જેની અંદર શનિ થીમસ શનિ ગ્રહનો સૌથી નાનો ઉપગ્રહ છે. પ્રશ્ન પૂછાય નાનો કયો? તો થીમસ. મોટો કયો? તો કયો આવશે? ટાઇટન. ખબર પડી ગઈ? જે પેલાની અંદર કયા હતા? ફોબોસ અને ડીમોસ. કોની અંદર કયા છે? ટાઇટન અને થીમસ. ઓકે. અને ફોવે ઉપગ્રહ શનિની ગ્રહની વિપરીત દિશામાં, એટલે કે ભાઈ બાકીના બધા કઈ દિશામાં ફરે છે? પૂર્વથી પશ્ચિમમાં. પણ એક આ ફોવે નામનો માણસ ને ફાવતો નહીં. એમાં નહીં ફાવતો બીજા ગ્રહોના જોડે. તો બીજા બધા આમ ફરતા હોય તો પેલો ભાઈ આમ ચાલતા હોય. ખબર પડી ગઈ? ઊંધા હેડી છે પેલા. કશો વધુ એકાદ જણ તો પરિવારમાં ઊંધું હોય, ટેન્શન લેવાની જરૂર નથી. સૂર્ય પરિવારમાં 2 ગ્રહ છે, શનિના જોડે બહુ બધા ઉપગ્રહ છે. તો એમાં એકાદ જણ ઊંધું પડે એમાં કઈ વધુ આવવાનો નથી. ઓકે. સંપૂર્ણ શાનો બનેલો છે? હાઇડ્રોજનનો બનેલો છે. તેવું માનવમાં છે, કોઈ જાતનું શું કહેવાય સોલિડ પ્રૂફ જેવું નથી. માનવમાં આવે છે કે ભાઈ હાઇડ્રોજનનો બનેલો છે. અત્યાર સુધીમાં આપણે કોઈ ઉપગ્રહ તો છોડી દીધેલો નથી. યુરેનસ કોને શોધ્યો હતો? વિલિયમ હર્સલે શોધ્યો હતો. 98 અંશ પોતાની ધરી સાથે ખૂણો ભણીને ફરે છે. એટલે ભાઈ આખો આડો ફરીને, આખો આડો ફરીને ભાઈ ફરે છે. કેટલા વલયો છે? 9 છે. બરોબર. વાતાવરણમાં હાઇડ્રોજન ને એમોનિયા છે. શું છે? વાતાવરણમાં જો આકૃતિમાં દેખાય છે તમને, બીજા શનિ ને કેવું હતું? આમ એના ફરતી આ રીતે વલય હતા, સીધો હતો, આખો આડો પડી ગયેલો. એટલે પ્રશ્ન પૂછાય ને કે ભાઈ કયો ગ્રહ આડો ફરે છે? તો કયો આવશે? યુરેનસ. ખબર પડી ગઈ? ઓકે. યુરેનસ આપણે આગળ વાત કરી હતી કે શુક્ર જે છે પરિવારમાં બે ઊંધા છે. આપણો જે સૂર્ય પરિવાર છે એમાં બે ઊંધા કયા કયા છે? શુક્ર અને બીજો યુરેનસ, જે પૂર્વથી પશ્ચિમમાં ફરે છે. બાકી બધા જે ગ્રહો છે ને પશ્ચિમથી પૂર્વમાં ફરે છે. કેટલા ગ્રહ ધરાવે છે? 27 ધરાવે છે. યુરેનસ અને નેપ્ચ્યુન શું કહેવામાં આવે છે? આઈસ જાયન્ટ. મેં પહેલા જ વાત કરી હતી કે સૂર્યથી ભાઈ બહુ દૂર છે. બરોબર છે. એટલે જે સૂર્ય દાદા છે એ ઇવન કશું બોલતા નથી, એમનો તાપ તો સુધી પહોંચતો નહીં. એટલે આ ભાઈ છે ને એક આડો પડીને પડી રહ્યા છે અને પેલો તો દૂર અને દૂર જ રહ્યા છે. એટલે દાદાનો તાપ પડતો નહીં એટલે ભાઈને ઠરી ગયેલા છે. શું છે? ઠરી ગયેલા પહેલા છે. બરોબર છે. જુપિટર ના ગેસ જાયન્ટ કહેવાય છે. જે જુપિટર ગ્રહ હતો ગુરુ એના ગેસ જાયન્ટ કહેવાય છે. અને યુરેનસ અને નેપ્ચ્યુન ના શું કહેવાય છે? આઈસ જાયન્ટ કહેવાય છે. એટલે આ બે વસ્તુ યાદ રાખજો. લાલ ગ્રહ પૂછાય તો મંગળ ગ્રહ, અને લીલો ગ્રહ પૂછાય તો યુરેનસ આવશે. કયો આવશે? યુરેનસ આવશે. કમ્પ્લીટ. ઓકે. નેપ્ચ્યુન ની વાત કરીએ કે સૌથી વધુ સમય પ્રદક્ષિણા કરવામાં રહે છે. એટલે સૂર્યના આજુબાજુમાં ફર ફર કરે છે. આ પાર્ટી કદાચ વધારે પૂન મળી જાય દાદાને ફરવાથી, એવું મને છે ભાઈ. બરોબર. અને જે પેલા આપણા બુધાલાલ છે એ ફટાફટ વચ્ચે વચ્ચે હું કઈ નોટો માર દે છે. ગણપતિના જેવા છે કે ભાઈ તું તો ઉભા રહો, અમે માલ લઈએ છીએ ઓટા. અને આ ભાઈ છે આખો રાઉન્ડ મારીને આવે છે. ઠંડો ગ્રહ છે. પેલા જ વાત કરી કે ભાઈ સૂર્યનો તાપ તો સુધી પહોંચતો નથી. જે જર્મન વૈજ્ઞાનિક ગાલે હતો, બરોબર છે, એને આની શોધ કરી હતી. 5 વલયો ધરાવે છે. વરસાદ અથવા સમુદ્રનો દેવતા કહેવામાં આવે છે. યાદ રાખજો, નેપ્ચ્યુન ને શું કહેવામાં આવે છે? વરસાદ અથવા તો સમુદ્રનો દેવતા તરીકે ઓળખવામાં આવે છે. નેપ્ચ્યુન વાત કરે તો કયા વાયુઓ છે? હાઇડ્રોજન અને હિલિયમ. હલકા વાયુઓ છે એટલે દૂર રહે છે. મેં તમને બિગ બેંગ થિયરીમાં સમજાવ્યું હતું કે ભાઈ તમે એક મેદાનની અંદર વચ્ચે વચ્ચે 555 સુત્રીનો બોમ્બ મૂકો, બરોબર છે, એના બાજુમાં લાકડાનો દડો, લોખંડનો દડો, એલ્યુમિનિયમનો દડો, પ્લાસ્ટિકનો દડો, મેચિસનો દડો અને એક નાની દડી, એ બધું રાખો, બોમ્બ ફોડો તો શું થાય?
પોતપોતાના દળ પ્રમાણે પબ્લિક શું થશે ગોઠવાઈ જશે બરોબર છે જે ઉદ્યોગદાર ખાલી હશે ઉદ્યોગદાર દૂર જઈને પડશે જેનું દળ થોડું વધારે છે એ નજીક રહેશે ખ્યાલ આવી ગયો આ રીતે આપણે સમજાય છે તમને બરોબર તે જ રીતે છે અહીંયા કે ભાઈ અંદર હાટ જઈને હલકા વાયુ છે એટલે આપણે પાર્ટી દૂર જઈને પડી જશે ખ્યાલ આવ્યો છે કે બિગ બેન થઈ છે કે મહાબ્લાસ્ટ થયો હતો 14 ઉપગ્રહ ધરાવે છે કેટલા 14 કેટલા ઉપગ્રહ ધરાવે છે જેમાં ટીટોન અને નેરીડ શું ટીટોન અને નેરીડ એમાં નેચ્યુન ગ્રહ નો મોટો ઉપગ્રહ શું છે ટીટોન આ તો વરસાદ સમુદ્ર દેવતા ફરજી વખત બનાવી દઈએ એટલે ફરજી ભૂલાય નહીં બ્લુ રંગ છે કયો છે લાલ આવી ગયો કયો મંગળ લીલો આવી ગયો કયો આવી ગયો યુરેનસ બ્લુ આવી ગયો કયો આવી ગયો નેપચ્યુન બ્લુ પૂછાયેલો છે યાદ રાખજો અને ગર્ભ બાકી બધામાં આપણો કયો છે આપણા બાજુ તો નિકલ અને આયન છે અહીંયા ગર્ભ ભાગમાં શું છે બરફ અને સિલિકટ નો બનેલો છે યાદ રાખજો મિત્રો અને પ્લુટો 1930 માં ક્લાઇડ ટોલમે શું થયો તો જેનો ઉપગ્રહ સેરોન છે શું છે સેરોન છે 2006 માં માન્યતા રદ કરી IAU દ્વારા અને જેને અંદર ચેક રિપબ્લિક પ્રાગ દ્વારા તેનું આયોજન કરાયેલું હતું તો મિત્રો આજનો લેક્ચર આટલા સુધી રાખ્યા છે આગળના લેક્ચરના ધૂમકેતુને વિશે આગળ ભણીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત